હવે આપણે વિભાગ બીની શરૂઆત કરીએ. એક વાક્યમાં જવાબ હોય, મેં પહેલું જીરોનું 0.9 સામીપ્યને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો તો એ બરાબર 0 અને ડેલ્ટા બરાબર 0.09 થાય એટલે અંતરાલ સ્વરૂપ એ માઇનસ ડેલ્ટા અલ્પવિરામ એ પ્લસ ડેલ્ટા, તો 0 - 0.09 અલ્પવિરામ 0.09 થાય 0 - 0.09 બરાબર છે. તેનો જવાબ છેલ્લે મળશે 0માંથી માઇનસ 0.09 થાય જાય એટલે માઇનસ 0.09 થશે અને 0માં 0.09 ઉમેરીએ એટલે પ્લસ 0.09 મળશે. એટલે બીજું છે માઇનસ પાઇ ટુ 0.001 સામીપ્યને માનાંક સ્વરૂપમાં ફેરવો. તો માનાંક સ્વરૂપ એટલે એક્સ માઇનસ એ માનાંકમાં લેસ ધેન ડેલ્ટા, તો એક્સ હવે માઇનસ 5 છે તો એની કિંમત કૌંસમાં મૂકવી પડે એટલે માઇનસ કૌંસમાં માઇનસ 5 માણાંક પૂરું લેસ ધેન ડેલ્ટાની જગ્યા પર 0.001, તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે એક્સ પ્લસ 5 માણાંકમાં લેસ ધેન 0.001 આપણો જવાબ મળશે. હવે ત્રીજો પ્રશ્ન લઈએ, માણાંકમાં એક્સ માઇનસ 10 લેસ ધેન 1/10ને સામીપ્ય સ્વરૂપમાં ફેરવો. તો સામીપ્ય સ્વરૂપ એટલે એન ઇઝ એ અલ્પવિરામ ડેલ્ટા, તો એન ઇઝ કૌંસમાં એની જગ્યા પર 10 મૂકાશે અને ડેલ્ટાની જગ્યા પર 1/10 મૂકાશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, માનાંકમાં 2x લેસ ધેન 1/2ને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો એની કિંમત તો એ આપી નથી બરાબર છે, એટલે એ 0 ગણાશે. જ્યારે ડેલ્ટામાં એક્સનો જે સહગુણક છે 2x બરાબર છે, તો ડેલ્ટામાં જે છેદ છે એને એક્સના સહગુણક વડે ભાઈ ગુણવા પડે, તો ડેલ્ટા બરાબર 1/2 તો છે ગુણ્યા એક્સનો સહગુણક 2 પણ અહીંયા આવી જશે, તો 2 × 2 એટલે 1/4 થાય. તો અંતરાલ સ્વરૂપ એ માઇનસ ડેલ્ટા અલ્પવિરામ એ પ્લસ ડેલ્ટા એટલે 0 - 1/4 એટલે -1.4 - 1/4 થાય અને 0 + 1/4 એટલે +1/4 થશે. ત્યાર પછી પાંચમું લઈએ, એન ઓફ 50 અને 0.8ને માનાંક સ્વરૂપમાં દર્શાવો. તો એ બરાબર 50 મળે, ડેલ્ટા બરાબર 0.8 મળે માનાંક સ્વરૂપ. માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, તો એક્સ માઇનસ 50 લેસ ધેન 0.8 થશે. ત્યારબાદ છઠ્ઠું, જો એન ઇઝ એન ઓફ એ અલ્પવિરામ 0.2 બરાબર માનાંકમાં એક્સ માઇનસ 7 લેસ ધેન બી હોય તો એની કિંમત શોધો. તો માનાંક સ્વરૂપ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, તો એક્સ માઇનસ એની જગ્યા પર 7 આપેલા જ છે બરાબર છે, તો માઇનસ 7 ગોઠવાશે. એક્સ માઇનસ 7 લેસ ધેન બી છે ને, તેમાં એની જગ્યા પર 7 આપેલા છે, તો 7 ગોઠવાશે લેસ ધેન બી, તો એની કિંમત ગણાશે 7. ત્યાર પછી સાતમું, જો માનાંકમાં એક્સ પ્લસ 4 લેસ ધેન 0.04 બરાબર કે અલ્પવિરામ માઇનસ 3.96 હોય તો કેની કિંમત શોધો. હવે સ્વાભાવિક છે કે માનાંકમાં એક્સ પ્લસ 4 આપેલું છે લેસ ધેન 0.04, તો એની કિંમત ઉપર પ્લસ 4 છે બરાબર છે, તો પ્લસ 4 લાવવા માટે એની કિંમત એકચ્યુઅલી હશે માઇનસ 4 અને ડેલ્ટા 0.04. હવે અંતરાલ સ્વરૂપ પ્રમાણે એ માઇનસ ડેલ્ટાની જગ્યા પર કે ગોઠવાયેલું છે, એમાં એની કિંમત આપણે માઇનસ 4 મૂકીએ, માઇનસ ડેલ્ટાની કિંમત 0.04 મૂકીએ, તો કેની કિંમત આવશે માઇનસ 4.04. ત્યાં પછી આઠમું, લિમિટ્સ એક્સ ઇઝ 5 કૌંસમાં 3x + π ની કિંમત શોધો. તો એક્સની જગ્યા ઉપર આપણે 5 ગોઠવીએ તો 3 - 5 એટલે 15 - 5 = 20 મળશે. નવમું, લિમિટ એક્સ ઇઝ -3 વર્ગમૂળમાં એકચ્યુઅલી ઘનમૂળ છે, 2 - 2 એક્સનું ઘનમૂળની કિંમત શોધો. તો લિમિટ્સ એક્સ ઇઝ -3 અને ઘનમૂળ 2 - 2 એક્સની જગ્યા પર -3 મૂકીએ, જો ઘનમૂળમાં 2 - 2 = 6 એટલે -6 થાય અને ઓછા + 8 એટલે 8નું ઘનમૂળ છેલ્લે 2 મળશે. હવે દસમો પ્રશ્ન લે, લિમિટ્સ એક્સ ઇઝ 0 કૌંસમાં 3x² - 4x + 10 - 2x + π ની કિંમત શોધો. તો એક્સની જગ્યા પર આપણે 0 મૂકીએ તો 3 × 0² - 4 × 0 - 10 - 2 × 0 - 5 એટલે ઉપર 3 × 0 થાય, માઇનસ 4ને 0 વડે ગુણીએ તો 0 - 10 - 2 × 0 - 5 એટલે ઉપરનું સારું 10 મળશે 5 એટલે કે 2 કિંમત મળશે. ત્યાર પછી 11મું, લિમિટ્સ એક્સ ઇઝ 2 x² - 32 x - 2 ની કિંમત શોધો. તો આ પ્રકારનો દાખલો આપણે આવી જ ગયો છે આગળ. તો લિમિટ્સ એક્સ ઇઝ 2 x² - 2 ની પણ 5 થશે તો 32 થાય બરાબર છે, 6 - x - 2. હવે આને એન ઇઝ એ ની n - 1 ઘાતાંક પ્રમાણે ગોઠવીએ તો એનની જગ્યા 5 સેટ થાય, તો 5 × 2 - 5 - 1 એટલે કે 2 - 4 થાય, તો 5 × 2 - 4 એટલે 16, તો 16 - 5 = 80 એ આપણનો જવાબ
મળશે. ત્યાર પછી 12મું લિમિટ્સ x ઇઝ માઇનસ x ની m ઘાત વત્તા a ની પણ m ઘાત છે મે x + a જ્યાં m એકી સંખ્યા છે અને કિંમત શોધો તો લિમિટ્સ x ઇઝ માઇનસ હવે x - m માઇનસ માઇનસ a ની m ઘાત થશે બરાબર જે છેદમાં x માઇનસ માઇનસ a આવશે કારણ કે પ્લસ છે એટલે સ્વાભાવિક છે કે એની કિંમત માઇનસ એ લખવી પડશે ઉપરના દાખલાની જેમ તો m ઇઝ એની m માઇનસ વન મળશે n ઇઝ a n માઇનસ વન પ્રમાણે ગોઠવતા કારણ કે એનની જગ્યા પર m ગોઠવાશે અને પછી a m માઇનસ વન થશે એની જગ્યા પર m ગોઠવાતા. ત્યાર પછી 13મો પ્રશ્ન લઈએ લિમિટ્સ x ઇઝ માઇનસ વન 4x + k બરાબર 6 તો k ની કિંમત શોધો. સ્વાભાવિક છે કે x ની જગ્યા માઇનસ 1 સેટ કરીએ તો 4 ગુણ્યા માઇનસ 1 વત્તા k બરાબર 6 તો 4 એકા 4 એટલે માઇનસ 4 વત્તા k બરાબર 6 થાય તો k બરાબર 6 માઇનસ 4 પેલી બાજુ જાય તો પ્લસમાં જાય એટલે k બરાબર 10 મળશે. ત્યાર પછી 14મું છે લિમિટ્સ x ઇઝ 3 2 છેદમાં 3x + k બરાબર 1 સપ્તમાંશ હોય તો k ની કિંમત શોધો. તો લિમિટ્સ x ઇઝ 3 2 છેદમાં 3 x ની જગ્યા પર 3 મૂકીએ વત્તા k તો બરાબર બરાબર 1 સપ્તમાંશ થાય. તો હવે સ્વાભાવિક છે કે ચોકડી ગુણાકાર લઈએ તો 7 પેલી બાજુ ગુણાકારમાં જઈએ તો 2 ગુણ્યા 7 બરાબર નીચે 3 ટક 9 વત્તા k છે એ પેલી સાત જાય 1 સાથે ગુણીએ એટલે 9 વત્તા k વડે હવે 2 સરમ 14 થાય પેલી બાજુ પ્લસ 9 છે આ બાજુ લાવીએ તો માઇનસ થાય તો 14 માઇનસ 9 બરાબર k થાય તો અંતે k બરાબર 14 માંથી 9 જાય એટલે 5 આપણો આન્સર મળશે.